नमस्कार मित्रों, ऑनलाइन स्टडी में तमारो हार्दिक स्वागत छे। हूँ गोस्वामी आरबी तमारो हार्दिक स्वागत करू छु। ऑनलाइन अंदर आपने धोरण 11 पछी धोरण 10 अने धोरण 12 मां आंकड़ा शास्त्र नी अंदर अमुक टॉपिक आवे छे। एमां एक टॉपिक छे मध्यम। आगळ तमे अभ्यास करवा जाओ तो बीएड लेवले पण सेम कोर्स छे एनी अंदर आंकड़ा शास्त्र नो मध्यवर्ती स्थितिना माप आवे छे, एनी अंदर पण आ वर्गीकृत माहिती आवे छे। तो आजनो आपणा વિડિયોમાં વર્ગીકૃત માહિતી આપી હોય અને એને કઈ રીતે મધ્યક મેળવવો તેની આપણે ટૂંકી રીત છે એ જોવાની છે। ખાસ મિત્રો છે, પ્રથમ વિડિયો છે, તમે ધ્યાનથી જુઓ કે વર્ગીકૃત માહિતીમાંથી મધ્યક છે એ કઈ રીતે મળે છે। તો શરૂ કરીએ, એક એક્ઝામ્પલ તૈયાર છે, આપણે એના પર જોતા જઈએ અને મધ્યક કેમ મળે એ આપણે જોવાનું છે। એક સરકારી ખાતામાં અમુક માહિતી આપી છે 60 વિદ્યાર્થીઓની અથવા વ્યક્તિઓની। એ માહિતીનું ઉંમરનું વિતરણ નીચે મુજબ છે। તમારે મધ્યક મેળવવાનું કીધું છે। મધ્યક છે એ મિત્રો બે રીતે મળે છે। એક તો સીધી રીતે મળે છે અથવા ટૂંકી રીતે મળે છે। ટૂંકી રીત એવી છે કે જો તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય તો તમે ટૂંકી રીતે ગણો, તમે આરામથી ગણી શકો છો। રકમ આપી છે, ઉંમર આપી છે, વર્ષમાં 20-24, 25-29, 30-34, એ પ્રમાણે 55-59 સુધી છે। વ્યક્તિઓની સંખ્યા છે 5, 7, 9, 12, 10, 8, 6 અને 3। આ જે માહિતી છે તમારી જયારે ગણવાની હોય ત્યારે એને તમારે ઉભય કોલમમાં બનાવવો પડે છે। ઉંમર પેલા લખવાની, વ્યક્તિઓની સંખ્યા છે અહીં લખવાની। હવે મિત્રો આને એફ આઈ આવૃત્તિ હોય છે અને એફ આઈ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે શરૂ થાય છે કે ભાઈ જો આપણે મધ્યક મેળવવો છે અને ટૂંકી રીતે મેળવવો છે તો કઈ રીતે મેળવી શકાય। તો એનું સૂત્ર છે કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન ગુણ્યા સી। આ આખા સૂત્રની અંદર એ હું છે, સિગ્મા એફ આઈ ડી આઈ હું છે, એન હું છે અને સી હું છે, એની ડિટેલ મેળવવાની। સૂત્ર આધારિત જ આપણે ગણતરી કરવાની છે જેથી તમને સમજાઈ જાય કે ભાઈ ઓકે સૂત્રમાં જે વસ્તુ હતું એ જ વસ્તુ આપણે અહીંયા મેળવવી પડી। તો સૌ પ્રથમ પહેલી એની જરૂરિયાત પડે છે, એ છે એ ધારેલો મધ્યક છે। મિત્રો એમસીક્યુ ની અંદર આવે જ છે કે આ એ એક ખાલી જગ્યા છે એને ધારેલા મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। તો એક્સઆઈ છે એ તમારે મેળવવું પડે છે। એક્સઆઈ છે એ મધ્યક કિંમત, મધ્યક નહીં મધ્યક કિંમત, મધ્યક કિંમત તમને જે અધસીમા અને ઉધ્વ સીમા છે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરતા તમને મધ્યક કિંમત એક્સઆઈ મળી જાય। પ્રથમ કોલમમાં જ મેળવવાનું। તો આપણે 22 મળે છે, જો 44 ભાગ્યા 2 એટલે 22 થાય છે, એક જ વાર મેળવો। પછી તો તમારે આનો ગેપ જોવાનો, 5 નો ગેપ છે, 22 માં 5 ને કે 27, 27 માં 5 ને કે 32, 32 માં 5 ને કે 37, એ પ્રમાણે 5 ની સીરીઝ પકડાઈ ગઈ જેથી તમારે ગણતરી છે ઈઝી પડી। એટલે એક્સઆઈ મળી ગયા બાદ એમાંથી જ આપણે કોઈ પણ એક સંખ્યા, કોઈ પણ 22 ધારીકો, 27 ધારીકો, 32 ધારીકો, 37 ધારીકો, 42 ધારી શકો, 47 ધારી શકો, 52 ધારી શકો અને 57 ધારી શકો, કોઈ પણ ધારો, જવાબ સેમ જ આવે। અહીંયા મેં 37 ધાર્યા છે એ આપણે અહીંયા જે સૂત્રમાં છીએ એ પ્રમાણે એ મળી જાય છે, મેં 37 ધાર્યા। તો એ શા માટે ધાર્યો? તો કે ડી છે જે FIDI, તો ડી મેળવવા માટે આપણે એ ફરજિયાત ધારવો પડે। તો DI નો સૂત્ર છે x માઇનસ a અપોન c, x છે એ આ સંખ્યા છે, a છે ધારેલો છે અને c છે એ આપણી જે વર્ગ લંબાઈ છે 5 એ આપણે ધારેલી છે જે અહીંયા મૂકી છે, એ પ્રમાણે એની ગણતરી કરીએ તો xi 22 એમાંથી a 37 બાદ કર્યા, ભાગ્યા 5 કર્યા તો 15 + 5 બરાબર 3 પણ માઇનસ। પછી એક જ વાર મેળવો, કેમ કે જે તમે 37 ધારે એની સામે 0 આવે, ઉપરની સંખ્યા હોય તો માઇનસ માં, નીચેની સંખ્યા હોય તો પ્લસ માં મૂકો એટલે જવાબ આવી જાય। હવે સૂત્રમાં જોવા જાય તો FIDI છે એનો ગુણાકાર છે, તો આ FI અને આ DI બંનેનો ગુણાકાર,
पांच तेरी पंदर वत्ते ओछे ओछे माइनस सात दो चौद माइनस ई प्रमाणे दरेक गणतरी छेले त्रण चार बार इनो टोटल मारो माइनस वाला पेलो सरवाळो करो प्लस वाला सरवाळो करो बाद करता सिग्मा एफ डी छे ई तमने 18 मळे छे। सीधो सूत्र में जाओ उम्रनो मध्यक ऊपर कीधु छे उम्रनो मध्यक એટલે હેડિંગ આપી દો उम्रनो मध्यक x बार बराबर a प्लस सिग्मा एफ आई डी अपॉन a गुणिया c। आ मित्रों c એટલા માટે લીધો કે d માં તમે અહીંયા c લીધો છે। જો d માં તમે c ન લીધો હોય તો અહીંયા તમે સૂત્રમાં c લગાડી શકો નહીં, પણ મિત્રો લેવાનો છે જેથી તમારી જે ગણતરી છે ઈઝી પડી જાય, એકદમ નાની ગણતરી થઈ જાય। a 37 આપણે ધારેલો છે મિત્રો, સિગ્મા f i d i 18 આપણે મેળવ્યા છે, n છે એ કુલ સંખ્યા 60 જેને કહેવામાં આવે છે સિગ્મા f i અથવા n, એ મૂકી દીધો છે ગુણ્યા 5 એટલે c વર્ગ લંબાઈ। સાદુરૂપ કરો 18 પંજા 90 માઈનસ 60 1.5 37 પ્લસ 1.5 બરાબર 38.5 વર્ગ, મતલબ કે આ જે સરકારી ખાતાના વ્યક્તિઓ છે એનો મધ્યક છે એ 38.5 વર્ષ આવે છે। મધ્યકને સરાસરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં કેવું હોય તો એવરેજ પણ કહેવામાં આવે છે, પણ અત્યારે સામાન્ય આપણે મધ્યક કીધું છે એટલે આપણે મધ્યક તરીકે ગણીશું। મિત્રો આ દાખલાની તમારી જાતે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો જેથી એક દાખલો ક્લિયર થાય, તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને વધારાના પ્રેક્ટિસ માટે હોમવર્કમાં દાખલા આપવામાં આવશે। ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘરમાં જ રહો। જય હિન્દ, જય ભારત।